અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરી લઈએ તો આજે રાજ્યભરમાં 12 એસોસિએશનની ચૂંટણી યોજાવાની છે. આજે રાજ્યભરમાં 12 એસોસિએશનની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. 200 થી વધારે 12 એસોસિએશનની ચૂંટણી યોજાવાની છે. રાજ્યભરમાં 12 એસોસિએશનની ચૂંટણી યોજાવાની છે. 2 પેનલ ઉપરાંત સ્વતંત્ર પેનલ પણ મેદાને ઉતરી છે. મહત્વનો દિવસ આજે 12 એસોસિએશનની ચૂંટણી યોજાવાની છે, ત્યારે 2750 થી વધુ ઉમેદવારો 12 એસોસિએશનની ચૂંટણીમાં મેદાને ઉતર્યા છે. તો આ સંદર્ભે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા ધવલ અમારી સાથે સીધા જ જોડાઈ ગયા છે. ધવલ, આજે 12 એસોસિએશનની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, શું વિગતો મળી રહી છે અત્યારે, હાલ કેવો માહોલ જોવા મળી રહ્યો છે? ચોક્કસ થી વાત કરવામાં આવે તો રાજ્યભરમાં 12 એસોસિએશનની ચૂંટણીનું આજે આયોજન કરવામાં આવ્યું છે અને સવારે 10 વાગ્યાથી જે મતદાન છે તે શરૂ થઈ ચુક્યું છે. આપણે અત્યારે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ 12 એસોસિએશન ખાતે ઉપસ્થિત છીએ અને ત્યાં આગળ 1770 જેટલા મતદાતાઓ છે ને 48 જેટલા ઉમેદવારો અલગ અલગ હોદ્દા પર ઉમેદવારી નોંધાવી છે. પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય, સેક્રેટરી હોય, જનરલ સેક્રેટરી હોય, લેડીઝ રિપ્રેઝન્ટેટિવ હોય કે પછી લાઇબ્રેરી સેક્રેટરી, તમામ ઉમેદવારો માટે અત્યારે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે અને ત્યારબાદ અત્યારે હાલ જે મતદાનનો માહોલ છે તે જે પૂર જોશમાં ચાલી રહ્યો છે અને જે ઉમેદવારો છે તે મતદાતાઓને રીઝવવા માટે અંતિમ તબક્કાનો જે પ્રયાસ છે તે પણ કરી રહ્યા છે. આપણી પાસે જે ઉપપ્રમુખ પદે ઉમેદવારી નોંધાવી છે તેવા જે ઉમેદવાર ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને હજુ શરૂઆતનો તબક્કો છે. જે રીતે ટાઈમ જેમ જેમ આગળ વધશે એમ એમ મતદારો ઘણા બધા કેટલા બધા મતદાન થાય તેવી શક્યતાઓ દેખાય છે. 80 થી 85% થઈ શકે. આપે પણ ઉમેદવારી નોંધાવી છે, કયા હોદ્દાને લઈને ઉમેદવારી? કેવો ઉત્સાહ દેખાઈ રહ્યો છે, શું લાગી રહ્યું છે? આપ વકીલ પોતાના વકીલ ને ચૂકી રહ્યા છે, દરેક ચૂંટણી કરતા જુદો પ્રકારનો આનંદ છે. દરેક શિસ્તબદ્ધ રીતે વોટિંગ થઈ ગયું છે ને, લાઈનમાં વ્યવસ્થિત જઈ રહ્યા છે. લગભગ 99% વોટિંગ થશે. કારણ કે આ વખતની ચૂંટણી એ વોટિંગ કરી રહ્યા છે. ચોક્કસ થી અત્યારે હાલ બીજા કેટલાક ઉમેદવાર છે તેમની વાતો પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તમે પણ ઉમેદવારી નોંધાવી છે કયા હોદ્દા માટે. ના, તો હું જી ચોક્કસ થી કહી શકાય કે અત્યારે હાલ જે મેટ્રો પર, માફ કરજો, અમદાવાદ ગ્રામ્ય એટલે કે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે જે છે ચૂંટણીનો માહોલ પૂરજોશમાં જોવા મળી રહ્યો છે. ચંદી ઘડીઓ પણ મતદાતાઓને રીઝવવા માટે ઉમેદવારો છે, એટલે કે કડી ચૂંટણી જોર લગાવી રહ્યા છે. જી આભાર ધવલ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ. તો અન્ય એક